सौराष्ट्र में भारी वरसाद ने लईने लीला दुष्काळ जेवी स्थिति छे त्यारे मोटा भागना खेडूतनो पाक निष्फळ जवाथी जगतनो तात आर्थिक रीते पायमाल बनी गयो छे। पाक नुकसानीनो सर्वे क्यारे मळशे तेनी राह जोवी के बीजा पाक माटे खेतर साफ करूं अने हवे खेतर साफ करवानी मजूरीना पैसा पण नथी रह्या जेथी वीरपुर पंथकना केटलाय खेडूतो आजे पण पोताना खेतर के जेमां मगफळी काढी राखी हती तेना पर बे दिवसथी सतत वरसाद पड़ता हवे ते मगफळीनो पाक कामनो ज न रहेता पाकने सळगावी नाख्या छे। आ अंगे वीरपुर पंथकना खेडूतोए जणाव्युं के अहींना खेडूतोने खेतरमां लाखोना खर्चे करीने मगफळीनुं वावेतर कर्युं हतुं परंतु कुदरत कोपायमान थता भारे वरसाद ऊभो पाकने सोध वाढी देता खेडूतोना परिवार आर्थिक रीते मुश्केलीमां आवी गया छे। ते ज रीते सरकारे सर्वे करवानी राहत मळशे तेवी जाहेरात कर्या बाद सर्वेनी राह जोया वगर खेतर साफ करावानी मंजूरी पण परवडे तेम नथी जेने लईने अमो खेडूते अमारा खेतरमां आग लगावीने पाकने बाळी नाख्यो छे। आंगे खेडूતોએ જણાવ્યું કે અમોએ મગફળીનો પાક પાકી જતા કાઢી નાખ્યો છે જે મગફળીના એક છોડમાં 20-25 દાણા હોય તેમાં હાલ માત્ર 5-6 દાણા છે। તે દાણાને ખોલતા અંદરથી મગફળીનો દાણો જ નથી નીકળતો અને અમારે હાલ બીજા પાકનું પણ વાવેતર કરવું હોય તો અમારે ખેતર સાફ કરવા માટે પાક સળગાયા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી। આમાં કોઈ સર્વે કરવા આવતું નથી, હવે અમારે કેને પાસે જવું ક્યાં જવું એ ખેડૂતને અમને કોઈને ખબર ન હોય, હવે કોઈક આવે તો અમને ખબર પડે કે ક્યાંક જાહેરાત થાય કે આ ઠેકાણે સર્વે કરે છે તો અમે જાય કદાચ, પણ હવે અત્યારે જવું કે અમારા પાક લેવો કે અમારે અહીંયા લખાવવા જવું કોને ગોતવું અમારે ક્યોથી, હવે આ બધું સડી ગયું છે, બધું હળી ફેલ જ થઈ ગયું છે અને જો આ કાઢવા બે તો મજૂરી વધી જાય, અત્યારે મજૂરી ક્યાંથી અમારે દેવી, અમારી પાસે કંઈક હોય તો અમે મજૂરી દઈને, છતાં જો ગુજરાત સરકાર કે કોઈ કેન્દ્ર સરકાર આમાં કાંઈ સહાય કરે તો ખેડૂતને સારું થાય થોડું, અને પાછું હવે વાવેતર કરવું છે તો વાવેતર કરવું છે તો પૈસા નથી તો શું કરવાનું, હવે એટલે અમે આ લોકો અત્યારે પાક બધો સળગાવીને નિયમ સળગાવી દઈએ છીએ, બહાર કાઢતા નથી, બહાર કાઢવી તો મજૂરી વધી જાય તો મજૂરને અમારે શું દેવું, અમારી પાસે હોય તો અમે મજૂરને આપીને। તમારું નામ? મારું નામ બટુકભાઈ ડાભી, વીરપુર જલારામ। એ મારે માંડવી 3-4 દિવસથી ઘટેલી હતી અને બે ત્રણ વરસાદ ભારે પડવાને કારણે મારી મગફળી સાવ ફેલ થઈ ગઈ છે અને નીણી ચાલે એમ નથી, એટલા માટે મારે આ ખેતર ખાલી કરવા માટે મારે આ ગાઢવાના હિસાબે તો ખર્ચો વધી જાય, એટલા માટે સળગાવવામાં મારે થોડીક તકલીફ પડી ને આ સળગાવવી પડે છે, કારણ કે નીણી પતી ગઈ એ ચાલે હાલે એમ નથી અને મગફળી ઉગી ગઈ ને સળી ગઈ, એટલા માટે મારે આ ખેતર ખાલી કરવા માટે પાછું વાવેતર કરવા માટે આ મારે મગફળીને સળગાવવી પડે છે। આ પ્રધાનમંત્રી ફસલ યોજનાનો વીમો છે, જો કોઈ આવે ને સર્વે કરે તો આમાં મળે ને, કારણ કે કર્મચારીઓ તો હજી એટલા પૂરા છે ને એટલે હજી કોઈ આવ્યું નથી।